બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક 20 સિરીઝ સ્માર્ટફોન્સ. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને એ વચ્ચે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી, જેમાંથી રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીના નામ પર મોહર મારવામાં આવી. અમરેલીના દિગ્ગજ નેતા છે પરેશ ધાનાણી અને હવે તેઓ રૂપાલા સામે મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. ત્યારે કઈ અલગ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે તેના પર સૌ કોઈની ચર્ચા મંડાયેલી છે. રાજકોટ લોકસભા બેઠક આ વખતે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જતી આ બેઠક છે જેના પર સૌ કોઈની નજર છે, કારણ કે અહીં રૂપાલાનો વિરોધ સખ્ત થઈ રહ્યો છે અને એવામાં હવે ન માત્ર સૌરાષ્ટ્રમાં પરંતુ રૂપાલાનો વિરોધ હવે ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળ્યો છે, દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળ્યો. ઠેર ઠેર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા, બેનર્સ લગાવવામાં આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે પછી રૂપાલાએ અહીં પ્રવેશ કરવો નહીં. આ વિરોધ વચ્ચે હવે કોંગ્રેસે જાહેરાત કરી દીધી છે અને પરેશ ધાનાણીના નામ પર મોહર મારવામાં આવી છે. એવામાં નામની જાહેરાત થયા બાદ પરેશ ધાનાણીએ ઉપરાઉપરી 9 ટ્વીટ કર્યા છે અને રૂપાલા પર પણ ખૂબ જ પ્રહારો કર્યા છે. આ ટ્વીટ ખાસ અંદાજમાં પરેશ ધાનાણીએ કર્યા છે. કવિતાનો અલગ જ અંદાજ પરેશ ધાનાણીનો જોવા મળ્યો. આ 9 ટ્વીટમાં શું છે ખાસ, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. પરેશ ધાનાણીએ રૂપાલા અને ભાજપ પર કવિતારૂપી પ્રહારો શરૂ કરી દીધા છે. પરેશ ધાનાણીએ એકસાથે 9 કવિતાઓ ટ્વીટ કરી ભાજપ અને રૂપાલા પર પ્રહાર કરતા કહ્યું છે કે રાજકોટનું રણ મેદાન, એક તરફ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને, બીજી તરફ મર્યાદા ચૂકેલા શ્રી પરષોત્તમ. રામ રાજ્યની મર્યાદાઓનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરનારા અહંકારી નેતાઓએ હજુ એ હેઠા નથી મૂક્યા હથિયાર. તેથી નવીન મહાભારતના રણમેદાનમાં હું ગીતા જ્ઞાનની ફરજ નિભાવવા જ આવ્યો છું. બીજા ટ્વીટમાં રાજકોટનું રણમેદાન કરીને ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે, સત્તા લાલચુ શાસકોએ જ પાથરી છે હર હંમેશા વર્ગ વિગ્રહની જાળ, હવે અઢારે વર્ણની આશાઓ ઉપર ઉજાસનું દીપ પ્રગટાવવા આવ્યો છું. ત્રીજા ટ્વીટમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે દેશની દીકરીઓના દામનને ભલે શાસકો ખુદ લગાડી રહ્યા છે દાગ, હું તો નારી સ્વાભિમાનનો હવે સ્વાદ જ ચખાડવા આવ્યો છું. ચોથા ટ્વીટમાં પરેશ ધાનાણીએ ઉલ્લેખ કર્યો છે કે રાજકોટના રણમેદાનમાં ભાજપે જ લગાડી છે ઘાસલેટથી આગ, હું તો આજે લોકશાહીના યજ્ઞમાં ઘીની આહુતિ આપવા જ આવ્યો છું. પાંચમા ટ્વીટ પર નજર કરીએ તો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે રાજકોટનું રણમેદાન હવે રાજકોટના સાંસદ બનવાની નથી આ લડાઈ, હું તો જનજનના સાથી બનવાનો સંકલ્પ લઈને આવ્યો છું. છઠ્ઠા ટ્વીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે વ્યક્તિની વિભિન્નતાને વંદન કરું છું, વૈચારિક વિભિન્નતાને વંદન કરું છું, હું તો તૂટતી બંધારણીય વ્યવસ્થાની સુરક્ષા કાજે આવ્યો છું. સાતમા ટ્વીટની વાત કરીએ તો તેમાં લખ્યું છે કે આજે લોકો દ્વારા લોકો માટે અને લોકો વતી ચાલતી લોકશાહીના હવનમાં હાડકા નાખનારી અસુરી શક્તિઓને નાથવા આવ્યો છું. આઠમા ટ્વીટની વાત કરીએ તો તેમાં લખ્યું છે, કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નથી રહ્યો હવે નો જંગ, હું તો સત્તાના અહંકારને ઓગાળવા આવ્યો છું. નવમા ટ્વીટની વાત કરીએ તો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજકોટની કમલમ્મે કકડાટથી ખૂબ જ થાકી ગયેલા સાહેબને હવે અમરેલીના પોતિકા ઘરે હું પાછા લેવા જ આવ્યો છું. તો આ કવિતારૂપી પ્રહારો માત્ર કવિતા પૂરતી અને ટ્વિટર પૂરતું જ સીમિત રહે છે કે પછી પરિણામ કંઈક અલગ જ જોવા મળશે રાજકોટ લોકસભા બેઠક પર, એ જોવું રહ્યું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.